स्टूडेंट आज आप बात करसू धोरण 11 चेप्टर नंबर 2 एकम और मापन के अंदर बाकी रहेला उदाहरणों ने लास्ट लेक्चर में तुम याद होए तो आप लोग कोई कंप्लीट करू भाई पारिमाई विश्लेषण की मर्यादा और ये जो मर्यादा की थ्योरी है ये तुमने कही थे जीनित में काम आवे बराबर तो जो बड़ी मर्यादा थी भाई एमाथी एक मर्यादा एवी थी के साइन कोस पछी लोग विधेय है पछी एक्सपोनेंशियल એટલે કે ચલ ઘાતાંકીય વિધેયો છે તો આ બધા વિધેયો છે ભાઈ રેડી એના કોઈ ભી પરિમાણિક સૂત્ર ના હોય બરાબર એટલે કે પરિમાણ રહિત હોય ઈ પોઈન્ટ ઉપર કે આપણે 5-7 એક્સ્ટ્રા સમ કર્યા હતા જેમાંથી તમે ઘણા બધા એમસીક્યુ સોલ્વ કરી શકો છો બરાબર છે આજે આપણે વાત કરશું બાકી રહેલા ઉદાહરણોની તમારા લોકોએ ઉદાહરણ નંબર 2.2 એમાં ખાલી tan થીટા નું સૂત્ર મૂકવાનું છે બરાબર છે સામેની બાજુ છેદમાં પાછળની બાજુ ઉદાહરણ નંબર 2.5 ઈ તો એકદમ થિયરીકલ છે અને ઉદાહરણ નંબર 2.6 ઈ પણ થિયરીકલ છે આ ત્રણ ઉદાહરણ ખાલી તમારે હોમવર્કમાં રીડ કરવાના છે વાંચવાના છે લખવાની પણ જરૂર નથી કારણ કે એટલા બધા કંઈ ઇમ્પોર્ટન્ટ નથી બરાબર છે કોઈને કાંઈ તમને પ્રોબ્લેમ હોય તો તમે કોલ કરી શકો છો બરાબર હવે આપણે સ્ટાર્ટ કરી ઉદાહરણ નંબર 2.13 રેડી બાકીના ઉદાહરણ આપણે પેલા કરેલા છે બરાબર અને ઈ બાને તમારું શું થશે ભાઈ આખા ચેપ્ટરનું પાછું રિવિઝન થતું જશે અને આ બધા એક્ઝામ્પલ છે એને લગતા કન્સેપ્ટ ઓલરેડી આપણે પ્રેક્ટિસમાં કરેલા છે એટલે આ તો તમને વધારે ઇઝી પડશે રેડી ચલો ઉદાહરણ નંબર 2.13 છે એ સાર્થક સંખ્યાને લગતો સમ છે એમાં સમને એક ઘનની બાજુની લંબાઈ આપી છે વાંચો જોઈ એલ બરાબર 7.203 મીટર તમારા લોકોએ કુલ પૃષ્ઠફળ અને કદ ગોતવાનું છે અને એમાં તમારે પછી સાર્થક સંખ્યાનો ઉપયોગ કરવાનો છે બરાબર ચલો ભાઈ તમને આવડે જ છે આની કુલ સાર્થક સંખ્યા કેવી થાય ગણવાનું જોઈએ 1, 2, 3 અને 4 તો આ ચાર સાર્થક સંખ્યા થાય છે એ તમારે જવાબમાં ધ્યાન રાખવાનું છે બરાબર ચલો ભાઈ તેના તમારે ગોતવાનું છે આ ઘન છે ભાઈ એનું પૃષ્ઠફળ બરાબર તો ચલો ભાઈ ઘનના પૃષ્ઠફળનું સૂત્ર તમને આવડવું જોઈએ નવમા દસમામાં આવી ગયું છે બરાબર શું હશે 6 × L² ખાલી તમારે કિંમત મૂકવાની છે એલ એટલે કેટલા થશે ભાઈ 7.203 એનો સ્ક્વેર ચલો ભાઈ આ તમે તમારા કેલ્સીમાં ટ્રાય કરશો ભેગે ભેગું શું થશે જોવો જોઈએ 7.203 એને ગુણ્યા 7.203 બે વખત બરાબર એને ગુણ્યા 6 તમને મળશે 311.299254 અને એનો એકમ શું હશે ભાઈ મીટર નો સ્ક્વેર રેડી પણ આપણે શું કરવાનું છે ભાઈ સાર્થક અંક નું ધ્યાન રાખવાનું છે અહીંયા જોવો છે શું થશે સાર્થક અંક આપણે કેટલા લેવાના ટોટલ 4 1 2 3 અને 4 ચલો એમ મેં તમને શીખવાડી દીધી પ્રમાણે બે વસ્તુ નું ધ્યાન રાખવાનું એક તો પ્રશ્નમાં સાર્થક અંક હોય એટલા જવાબમાં હોવો જોઈએ અને રાઉન્ડ અપ કરવાનું ભૂલાય નહીં ચલો ભાઈ આ બગડા સુધી આપણે સાર્થક અંક લેવાના છે તો બાજુમાં ચેક કરવાનો કોણ છે 9 છે કેવા છે 5% મોટા છે એનો મતલબ કે આ બગડો છે ભાઈ એમાં તમારે 1 ઉમેરવા પડે તો જવાબ શું છે ફાઇનલી 311.3 મીટર સ્ક્વેર રેડી ચલો ભાઈ હવે આપણે ભાગ નંબર 2 સોલ્વ કરી એમાં શું માંગે છે જોવો છે ઘનનું કદ બરાબર ચલો ભાઈ ઘનના કદનું સૂત્ર તમને આવડે જ છે શું થશે લંબાઈનો ઘન રેડી ચલો ભાઈ લંબાઈની કિંમત મૂકી દેશો 7.203 એનો ઘન સમજી આને તમારે 3 વખત ગુણાકાર કરવાનો છે 7.203 એને ગુણ્યા 7.203 એને ગુણ્યા 7.203 તમને બહુ લાંબો આન્સર મળશે અને આપણે બધી કિંમત નહીં લખી બરાબર 373.7147 જોવો જોઈએ ચલો ભાઈ આમાં આપણે 4 આંકડાનું ધ્યાન રાખશું 1, 2, 3 અને 4 373 પોઈન્ટ ચલો તમે જોશો તો આ 7 ની બાજુમાં આંકડો કેવો છે 1 છે 5% ઓછો છે એટલે આમાં તમારે 1 ઉમેરવાની જરૂર નહીં પડે જેમ છે એમ જ લખી નાખવાનું 7 અને કદનો એકમ શું થાય તમને ખબર જ છે ભાઈ મીટરનો ઘન રેડી હવે આપણે આગળ વધી ચલો ભાઈ ઉદાહરણ નંબર 2.14 જોવો જોઈએ આમાં તમને આપ્યું છે દળ જોવો જોઈએ દળ એમ બરાબર આપેલું છે 5.74 ગ્રામ બરાબર અને તમને કદ વી આપ્યું છે
1.2 સેન્ટીમીટર નો ક્યુબ. તમારે લોકો એ ઘનતા ગોતવાની છે અને સાર્થક સંખ્યાનું ધ્યાન રાખવાનું છે ભાઈ. ચલો ભાઈ, ઘનતાનું સૂત્ર શું થશે? આની પ્રેક્ટિસ ઓલરેડી આપણે પેલા કરાવેલી છે, બરાબર તમને આવડે છે. ઘનતાનું સૂત્ર તમે મૂકશો, ઘનતા બરાબર દળના છેદમાં કદ. ચલો ભાઈ, દળ કેટલું થશે? જો 5.74 ના છેદમાં કદ કેટલું આવશે? 1.2. બરાબર. હવે તમારે આનો ભગાકાર કરવાનો છે, બરાબર. ભેગું જ કરતા જાજો, 5.74 ભાગ્યા 1.2, રેડી? તમને મળશે 4.78, અને પછી પાછળ આ રીતે 3-3-3 તો આવશે, બરાબર છે. ચલો ભાઈ, આનો એકમ છે એ તમને આવડે છે, શું થશે જોવો. અહીંયા ધ્યાન રાખવાનું, એકમમાં ગ્રામ ના છેદમાં સેન્ટીમીટર નો ઘન, બરાબર. ચલો ભાઈ, હવે અહીંયા તમારે સાર્થક સંખ્યાનું ધ્યાન રાખવું પડશે. એટલે શું આવશે જવાબ જોવો જોઈએ. મેં તમને શું શીખવ્યું હતું ભાઈ, કે ગુણાકાર કે ભાગાકારની અંદર તમારે કુલ સાર્થક અંક જોવાના અને એમાંથી જે લઘુત્તમ સાર્થક અંક હોય એટલો તમારે જવાબમાં લેવાનો. તો એકવાર રિવાઇઝ કરો જોતા જજો ભાઈ, આમાં સાર્થક અંક કેટલા છે? 1, 2 અને 3, બરાબર. આમાં કેટલા છે જોવો જોઈએ, કુલ 1 અને 2. તો લઘુત્તમ સેમાં છે, લઘુત્તમ સાર્થક અંક કેમાં છે? આમાં છે જોવો, કેટલા સાર્થક અંક છે જોવો જોઈએ. આમાં સાર્થક અંક 3 છે, બરાબર. આમાં સાર્થક અંક 2 છે, એટલે 2 માંથી લઘુત્તમ કયું થશે ભાઈ? તો કે 8 થશે, બરાબર. કેટલા? તો કે 2. તો તમારે જવાબમાં પણ કેટલા સાર્થક અંક રાખવાના ભાઈ? 2 જ રાખવાના. કયા કયા? 1 અને 2, રેડી. અને રાઉન્ડ ઓફ કરવાનું ભૂલાય નહીં ભાઈ. શું આવશે જોવો, 4 પોઈન્ટ. ચલો ભાઈ, બાજુમાં ચેક કરવાનું, આંછડો છે 5 કરતા મોટો છે, એટલે બાજુમાં શું થશે? 1 ઉમેરાઈ જશે. કેટલા આવશે? 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવ્યો તમારો આન્સર, રેડી. ચલો ભાઈ, નેક્સ્ટ ઉદાહરણ જોવો દે, ઉદાહરણ નંબર 2.15. હવે આ ઉદાહરણ છે આપણા પારિમાણિક વિશ્લેષણની પેલી ઉપયોગીતા, એટલે કે યથાર્થતા ચકાસો, એટલે કે સમીકરણ સાચું છે ખોટું એનું જે, બરાબર. આની આપણે ફૂલ પ્રેક્ટિસ કરેલી છે. નેક્સ્ટ એકદમ ઇઝી ઉદાહરણ છે. આપણને એક સૂત્ર આપ્યું છે જોવો જોઈએ, 1/2 ME² = MGH. અને તમારે આ પારિમાણિક દ્રષ્ટિએ ચેક કરવા છે કે સાચું છે ખોટું, બરાબર. આમ તો આપણને ખબર પડી જાય કે આ ગતિ ઉર્જા છે અને આ સ્થિતિ ઉર્જા છે, એટલે બે ઉર્જા જ છે, એટલે પરિમાણની દ્રષ્ટિએ બે કેવા થાય? સાચા જ થાય. તો એ આપણે ચેક કરીને પરીક્ષામાં બતાવવું પડે, રેડી. તો પહેલા આપણે ચેક કરશું ભાઈ LHS. LHS મતલબ શું થશે ભાઈ? ડાબી બાજુ, રેડી. ડાબી બાજુનું પરિમાણ આપણે લખી શું છે? 1/2 ME² ના પરિમાણ. ચલો ભાઈ, 1/2 અચળ છે, એના પરિમાણ ના હોય. એમ એટલે શું થાય? દળ, માસ, એટલે એનું પરિમાણ શું થાય ભાઈ? m1 × વેગ. એટલે શું થાય? અંતરના છેદમાં સમય. અંતર એટલે શું થાય ભાઈ? લેન્થ, l1 ના છેદમાં સમય, t1. એનો એ સ્ક્વેર છે, ભૂલાય નહીં. શું આવશે ભાઈ? m1 × l2 ના છેદમાં, બગડો ત્યાં આપણે શું થશે ભાઈ? t2 = m1 l2 t-2, રેડી. હવે તમારે ચેક કરવાનું આ છે, અને આ પરિમાણ કોના જેવું છે તમને ખબર પડી ગઈ. આ ઉર્જાનું પરિમાણ છે, તો આપણે એકદમમાં ગણતરી કરીને બતાવવાની, રેડી. હવે રાઈટ સાઈડ ચેક કરી ભાઈ, પરિમાણની દ્રષ્ટિએ ચેક કરવા છે, અને કાઉન્ટ ભૂલાય નહીં. ચલો ભાઈ, દળ છે m, એનું પરિમાણ શું થશે ભાઈ? m1. બાજુમાં જી છે, ઘણી બધી વખત તમે યુઝ કરેલો છે, ગુરુત્વ પ્રવેગ. પ્રવેગ એટલે શું થાય? મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર. મીટર એટલે આપણે શું લઈએ ભાઈ? પરિમાણની દ્રષ્ટિએ લેન્થ l1, છેદમાં સેકન્ડ નો સ્ક્વેર એટલે શું થાય? t2. અને હાઈટ એટલે શું થાય ભાઈ? એક જાતનું અંતર, જેને આપણે કહીએ છીએ l1. ચેક કરી લો જોઈએ, બરાબર. શું થશે જોવો જોઈએ? m1 l1 × l1 કેટલા થશે ભાઈ? ટોટલ l2 ના છેદમાં t2. શું હશે ભાઈ? m1 l2 અને t2 પર લઈ જશો એટલે કેટલા થશે? t-2, બરાબર. તો ચેક કરી લો જોઈએ ભાઈ, બે સેમ આવી ગયું. તો તમારે કહી દેવાનું કે અહીં LHS બરાબર શું થાય છે? RHS થાય છે. મતલબ આપેલ સૂત્ર પરિમાણની દ્રષ્ટિએ, બરાબર ને, સાચું છે. હવે બરાબર વધી. ચલો ભાઈ, નેક્સ્ટ ઉદાહરણ જોવો જોઈએ, ઉદાહરણ નંબર 2.16. હમણાં આપણે બેડું એ ટાઈપનું જ ઉદાહરણ છે. એમાં તમને ગતિ ઉર્જાના 5 સૂત્ર આપ્યા છે, એમાંથી કયું સૂત્ર યાદ આવે ભાઈ? પરિમાણની દ્રષ્ટિએ સાચું થઈ તમારે ચેક કરવાનું છે, બરાબર. પરિમાણની દ્રષ્ટિએ
આવી પ્રેક્ટિસ આપણે બહુ કરેલી છે. ચલો ભાઈ, તો ગતિ ઉર્જાના સૂત્ર આપ્યા છે, એ પહેલા આપણે ગતિ ઉર્જાનો એમએલટી લખી નાખી. ગતિ ઉર્જા એટલે એક જાતની ઉર્જા થશે, શું થાય એમએલટી બોલવો જોઈએ, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ કડકડાટ હોવું જોઈએ, બરાબર. હવે આપણે વારાફરતી કઈ સૂત્ર જતા જાય ભાઈ, જોવું જોઈએ. તમને સૌથી પહેલા આપવું છે એ, એ બરાબર તમને સૂત્ર આપ્યું છે એમ સ્ક્વેર વી નો ઘન, બરાબર છે. એનો મતલબ કે જો આ એમ સ્ક્વેર વી નો ઘન છે એનું પારિમાણિક સૂત્ર આવું આવી જાય, બરાબર, તો આ સૂત્ર સાચું, નહીં તો ખોટું. કેમ? તો કઈ ગતિ ઉર્જાનું એમએલટી તમારી પાસે તૈયાર જ છે. ચલો આપણે આને ટ્રાય કરી ફટાફટ, શું થશે જોવું જોઈએ. એમ સ્ક્વેર વી નો ઘન, બીજું તમને રકમ માપેલું જશે, વી છે એ શું છે ભાઈ, વેગ છે, વી છે એ વેગ છે, એમ છે એ દળ છે, બરાબર. ચલો જતા જાજો, એમ એટલે શું થાય, માસ, દળ, એનું એમએલટી શું થશે ભાઈ, એમ વન, એનું શું છે ભાઈ, સ્ક્વેર. ચલો વેગ એટલે શું થાય, અંતરના છેદમાં સમય, લેન્થ બાય ટાઈમ, એનું શું આવશે ભાઈ, ઘન આવશે, રાઈટ. ચલો નેક્સ્ટ સ્ટેપ, એમ બગડો અંદર લઈ લેશો, શું આવશે, ટુ, ત્રણ અંદર લેશો કેટલા આવશે ભાઈ, એલ થ્રી, ના છેદમાં ત્રણ અંદર લેશો ભાઈ, શું થશે ભાઈ, ટી થ્રી, ઇઝ ઇક્વલ ટુ એમ ટુ એલ થ્રી, ટી ઉપર લેશો શું થશે ભાઈ, માઇનસ થ્રી, રેડી. મતલબ કે આપણે ટૂંકમાં લખી નાખશું બરાબર, કે આ સૂત્ર જે શું છે ભાઈ, પરિમાણની દ્રષ્ટિએ કેવું છે, ખોટું છે, બરાબર. એક્ઝામમાં તમારે આખું લખવાનું, પરિમાણની દ્રષ્ટિએ ખોટું છે. ચલો હવે નેક્સ્ટ સૂત્ર આપણે ચેક કરી, બરાબર, એ તમને આપ્યું છે કે બરાબર વન બાય ટુ એમ સ્ક્વેર. હવે તમને ખબર જ છે ભાઈ કે આ ગતિ ઉર્જાનું સૂત્ર છે, એટલે એ તો સાચું જ હોય, તો ભાઈ આપણે પરિમાણની દ્રષ્ટિએ બતાવવું પડે. હમણાં આપણે એનો દાખલો ગણો, બરાબર, અને કેટલી બધી વાર આ વસ્તુ રિપીટ થાય છે. ચલો ભાઈ, વન બાય ટુ નું કઈ પરિમાણ ના હોય, દળનું પરિમાણ શું થાય ભાઈ, એમ વન, અને વેગનું પરિમાણ શું થશે, અંતરના છેદમાં સમય, લેન્થ બાય ટાઈમ, એલ વન બાય ટી વન, એનો પાછો સ્ક્વેર, શું થશે જોવો જોઈએ, એમ વન, બગડો અંદર લઈ લેશો, એલ ટુ ના છેદમાં ટી ટુ, શું છે એમાં, એમ વન એલ ટુ, ટી ઉપર જશે એટલે શું થશે ભાઈ, ટી માઇનસ ટુ, રેડી. ચલો ભાઈ, ત્રીજું સૂત્ર જોવો જોઈએ, તમને અહીં પૂછે કે બરાબર એમ એ. ચલો ભાઈ, આ સૂત્ર આપણને ખબર તો પડી જાય ખોટું છે, પણ આપણે એને બતાવવું પડે, કારણ કે એમ ઇન્ટુ એ સૂત્ર તમને શોર્ટકટ આપી દીધી, ખબર છે, એફ બરાબર મહાવારી, તો આ સૂત્ર તો કોનું છે, બળનું છે, જ્યારે અહીંયા લખ્યું છે તેના બરાબર ગતિ ઉર્જા બરાબર, તો આપણે એને પરિમાણની દ્રષ્ટિએ સાબિત કરીને બતાવવું પડે પરીક્ષામાં, રેડી. તો ચલો ભાઈ, આપણે પરિમાણ મૂકશું એમ ઇન્ટુ એ ના. ચલો એમ એટલે શું થાય ભાઈ, દળ, એનું પરિમાણ શું થાય, એમ વન, એ એટલે શું થાય, પ્રવેગ, એક્સલેરેશન, બરાબર, પ્રવેગ એટલે શું થાય, મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર, એટલે કે એલ વન ના છેદમાં ટી ટુ, શું હશે જોવો છે, એમ વન એલ વન, અને ટી ઉપર જશે એટલે માઇનસ ટુ, ચેક કરો છો અહીંયા શું છે, એમ વન એલ ટુ ટી માઇનસ ટુ છે, ત્યાં એલ વન છે, એનો મતલબ આપણ શું છે ભાઈ, સૂત્ર છે એ પરિમાણની દ્રષ્ટિએ કેવું છે ભાઈ, ખોટું છે, રેડી. અહીંયા તો આપણે શું લખવાનું છે, કે આ સૂત્ર પરિમાણની દ્રષ્ટિએ સાચું છે. ચલો ભાઈ, હવે આપણે નેક્સ્ટ જોશું ડી. ચલો એમાં રીડ કરો છો, ડીમાં તમને આપેલું છે, ધ્યાન આપજો ભાઈ, કે બરાબર ત્રણ ના છેદમાં સોળ એમ સ્ક્વેર. ચલો આ બધા એ કન્સેપ્ટ તમને પરફેક્ટ શીખવા દેવા છે, બરાબર, કે આ સૂત્ર ખરેખર કેવું છે, ખોટું છે, પણ આપણને તો શું પૂછ્યું છે, પરિમાણની દ્રષ્ટિ, પરિમાણની દ્રષ્ટિએ સાચું જ થાય, કારણ અહીંયા એમ સ્ક્વેર આવે, જો અહીંયા એમ સ્ક્વેર આવે, બરાબર, વન બાય ટુ થ્રી બાય સિક્સટીન, તો અતડામ છે એનું કાંઈ શું કહેવાય, આપણે એમએલટી તો હોય નહીં, બરાબર છે. તો આપણે પરિમાણની દ્રષ્ટિએ કહીએ તો આ સૂત્ર શું પડે ભાઈ, સાચું પડે. તો આપણે બતાવી દઈએ ફટાફટ, શું હશે જોવો જોઈએ, ત્રણ ના છેદમાં સોળ, બરાબર, એક ને કઈ વસ્તુ રિપીટ થાય છે જોવો જોઈએ. આ જ પાછું તમારે મૂકવાનું છે, દળનું શું થશે ભાઈ, એમ વન, વેગનું થશે એલ વન ના છેદમાં ટી વન, એનો સ્ક્વેર તમને મળશે એમ વન એલ ટુ અને ટી માઇનસ ટુ, બરાબર છે. તમારે શું લખવાનું ભાઈ, કે આ સૂત્ર પરિમાણની દ્રષ્ટિએ સાચું છે, બરાબર છે. બાકી ખરેખર ગતિ ઉર્જાના સૂત્રમાં શું આવે ભાઈ, વન બાય ટુ આવે, થ્રી બાય સિક્સટીન નું આવે, પણ આપણે શું જોવાનું, એમ બી સ્ક્વેર એમ બી સ્ક્વેર એ તો સેમ જ છે. એટલે મેં તમે કીધું હતું કે પારિમાણિક વિશ્લેષણની શું થઈ કે ભાઈ મર્યાદા, કે તમને અચળાંક વિશેની માહિતી મળે નહીં. અને છેલ્લું આપણે જોઈ લઈ, ચલો એમાં તો તમને એમને ખબર પડી, ચેક કરી આવું જોવો જોઈએ, કે બરાબર
वन बाय टू एम स्क्वेर वत्ता एम ए। चलो भाई वन बाय टू एम स्क्वेर नु एम एल टी यहाँ तैयार है, एम ए नु एम एल टी ऊपर तैयार है बराबर है। तो आ एम एल टी चेक करो जो आ एम एल टी और आ एम एल टी बराबर है, बे सेम थाता नहीं। आनु एम एल टी शू थे तक खबर है ऊर्जा नु एम वन एल टू टी माइनस टू, અને આનું શું થાય ભાઈ આ એમએલટી તૈયાર જ છે બળ વાળું છે એમ વન એલ વન ટી માઇનસ ટુ રેડી જોઈએ વચ્ચે લખું છું ભાઈ બે નોટ ઇક્વલ ટુ છે। અને પારિમાણિક વિશ્લેષણનો પેલો ઉપયોગ યાદ છે ભાઈ કે કોઈ પણ રાશિ સરવાળા કે બાદબાકીમાં તો જ હોય જો એના પારિમાણિક સૂત્ર સરખા થાય। અહીંયા જુઓ ભાઈ બેના પારિમાણિક સૂત્ર સરખા નથી એનો મતલબ કે આ સૂત્ર શું છે ભાઈ ખોટું છે રેડી આ સૂત્ર ખોટું છે। તો આવી ગયો તમારા આખા દાખલાનો આન્સર। હવે આપણે આગળ વધીએ છેલ્લા ઉદાહરણ તરફ, ઉદાહરણ નંબર 3.2.17 રેડી। ચલો કે ઉદાહરણ નંબર 2.17 આઈએફબી માં ટિક કરજો, એકદમ ઈઝી ઉદાહરણ છે। આ ઉદાહરણ છે આપણા પારિમાણિક વિશ્લેષણની ત્રીજી ઉપયોગિતાનું, એટલે કે કોઈ પણ રાશિનો ત્રીજી અન્ય રાશિઓ સાથે સંબંધ ધરાવતું સૂત્ર મેળવો, જેને આપણે કેટલા બધા દાખલા કરેલા છે અને તમે બે દાખલા હોમવર્કમાં પણ કર્યા હતા બરાબર। આમાં તમને એ પૂછે ભાઈ સાચું લો લો બરાબર, સાદા લોલો માટે વાંચો જે સોય પૂછે ભાઈ આવર્તકાળ ટી છે એ ત્રણ રાશિઓ સાથે સંબંધ ધરાવે છે, કઈ કઈ લંબાઈ એલ દળ એમ અને ગુરુત્વ પ્રવેગ જી, તમારે આને સાંકળતું સૂત્ર બનાવવાનું છે બરાબર। એકદમ ઈઝી છે, અહીં આપણે ઘાસ ધાર લેશું તમને ખબર જ છે ભાઈ એ બી અને સી રેડી। આ સમપ્રમાણની નિશાની જે એને કાઢશો એટલે એક અચાણક મૂકવો પડે વચ્ચે બરાબર મૂકીને કચરામ કહી દેવાનો, આચરણ કેવો હોય તમને ખબર છે પરિમાણ રહિત હોય બરાબર, એલ ની એ ઘાત એમ ની બી ઘાત અને જી ની શું થશે ભાઈ સી ઘાત। ચલો ભાઈ શું લખશું હવે બંને બાજુ, પારિમાણિક સૂત્રો લખતા રેડી। ચલો ભાઈ આ કોણ છે આવર્તકાળ, આવર્તકાળ એટલે એક જાતનો સમય, સમય નું એમએલટી શું થાય ભાઈ તો કે ટી વન બરાબર, આનું તો કઈ એમએલટી હોય નહીં। ચલો ભાઈ એલ એટલે શું થાય લંબાઈ, લંબાઈ એમએલટી શું થાય ભાઈ લેન્થ એલ વન એની એ ઘાત। ચલો એમ છે એ કોણ છે દળ, એનું એમએલટી શું થાય ભાઈ એમ વન એની બી ઘાત, અને ગુરુત્વ પ્રવેગ એટલે પાછો એવું ભાઈ મીટર પ્રતિ સેકન્ડ નો સ્ક્વેર શું થશે એલ વન ના છેદમાં ટી ટુ એની કેટલી ઘાત આવશે ભાઈ સી ઘાત। ચલો નેક્સ્ટ સ્ટેપ ટી વન બરાબર, ચલો ઘાત અંદર લેશો શું થશે એલ ની એ ઘાત એમ ની બી ઘાત અને અહીંયા આવશે એલ ની સી ઘાત ના છેદમાં ટી ની સી અંદર લેશો શું થશે ભાઈ ટુ સી ઘાત। નેક્સ્ટ સ્ટેપ ટી વન બરાબર શું થશે જોવો જોઈએ એલ ની એ વત્તા સી બરાબર, એલ ની એ વત્તા સી એમ ની શું આવશે ભાઈ એમ ની બી ઘાત અને ટી ક્યાં જશે ઉપર એટલે શું થશે માઇનસ ટુ સી ઘાત બરાબર। હવે શું લખશો ભાઈ તો કે ઘાતાંકો સરખા ઉભા રેડી। ચલો હવે તો તમને ફૂલ પ્રેક્ટિસ થઈ ગઈ છે, અહીંયા એમ ઉપર બી છે જોવો જોઈએ બરાબર, જ્યારે અહીંયા એમ છે જ નહીં મતલબ એમ ઉપર કેટલી ઘાત હશે ભાઈ ઝીરો ઘાત। ચલો તો તમને બી કેટલા મળી ગયા ઝીરો, હવે બધી અહીંયા એલ ઉપર કેટલા છે એ વત્તા સી, અહીંયા એલ છે જ નહીં મતલબ એલ ઉપર કેટલી ઘાત હશે ભાઈ ઝીરો ઘાત, એટલા આવશે એ વત્તા સી બરાબર ઝીરો, અને અહીંયા કેટલા છે ધ્યાન આપજો ભાઈ માઇનસ ટુ સી ટી ઉપર, અહીંયા ટી ઉપર કેટલા છે એફ, તો માઇનસ ટુ સી બરાબર કેટલા થશે એફ, ત્યાં શું મળશે તમને માઇનસ ટુ સી બરાબર એફ। ચલો ભાઈ સી ને કરતા બનાવશો કેટલા થશે માઇનસ એક ના છેદમાં બે, આ સી મળી ગયો નબજે બી કેટલો મળ્યો આપણને ઝીરો, ચલો સી ની કિંમત એમ મૂકી દો શું થશે ભાઈ એ માઇનસ એક ના છેદમાં બે બરાબર ઝીરો, માટે એ બરાબર કેટલા આવશે ભાઈ એક ના છેદમાં બે। ચલો આ કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈ શું થાય છે જોવો જોઈએ ટી બરાબર કે ઇન્ટુ એમ, સૌથી પહેલા આપણે શું લેશું એલ, એલ છે એટલે બરાબર એની કેટલી ઘાત છે એ ઘાત, ચલો એ કેટલા છે જોવો જોઈએ એક ના છેદમાં બે, પછી એમ ઉપર કેટલી ઘાત છે બી ઘાત રેડી, બી એટલે કેટલા છે ભાઈ ઝીરો, અને જી ઉપર કેટલી ઘાત છે સી ઘાત રેડી, સી કેટલા છે ભાઈ માઇનસ એક ના છેદમાં બે, માટે ટી બરાબર કે
चलो भाई एल नी वन बाय टू घात एटले शुं थाय रूट एल थाय पेला शीखवाडेलू छे कोई पण नी वन बाय टू घात एटले शुं थाय भाई रूट थाय रूट एल एम नी जीरो घात मतलब ई राशि निकली गई बराबर छे અને ધ્યાન આપજો ભાઈ જી માઇનસ વન બાય ટુ ઘાત એટલે શું થાય ભાઈ જી માઇનસ વન બાય ટુ ઘાત છેદમાં જાય એટલે જી ની વન બાય ટુ પ્લસ થઈ જાય બરાબર છે નેક્સ્ટ સ્ટેપ ટી બરાબર શું થાય કે ઇન્ટુ અંડરરૂટ શું આવે રૂટ એલ ચલો જી ની વન બાય ટુ એટલે શું થાય રૂટ જી થાય આવી ગયો તમારો આન્સર અને તમે રૂટ મળી લેશો કે ઇન અંડરરૂટ એલ બાય જી બરાબર હવે તમારા જે કે છે ભાઈ એ તમારે કહેવાનું કે પ્રાયોગિક રીતે k બરાબર કેટલા લેતા ભાઈ 2 પાઈ મુક્ત આ તમારે યાદ રાખવું પડશે બરાબર આવા નો લખો તો ચાલે કારણ કે આપણે ભણી ગયા પરિમાણીય મિશ્રતાની મર્યાદા k ની માહિતી તમને k છે અચળાંક જેની માહિતી પછી તમને આ થિયરી થી કે આ ચેપ્ટર માંથી મળે નહીં આ મૂલ્ય ક્યાં થયું 2 પાઈ પ્રાયોગિક રીતે બરાબર ત્યાં લખી નાખશું ભાઈ t બરાબર 2 પાઈ અંડર રૂટ l બાય g ના સૂત્ર આપણે ઓલરેડી ઘણી વાર યુઝ કરેલું છે બરાબર હજી એક તમને ખાસ ધ્યાન આપવાનું તમારે કહેવાનું કે ભાઈ અહીંયા તમે જોઈ શકો છો જો આ દળ છે બરાબર છે એ ક્યાંય સૂત્રમાં નથી એનો મતલબ તમને એ રકમમાં છેતરવા માટે આપ્યું હતું તો જો દળ જે સૂત્રમાં નહોતું આવતું એટલે કે આવર્ત કાળનો એના દળ સાથે કોઈ સંબંધ નહોતો એટલે ઓટોમેટિક એની ઘાત છે ચેક કરો ભાઈ કેટલી થઈ ગઈ ઝીરો થઈ ગઈ બરાબર છે અહીંયા તમને નળ તું નીકળી ગયું રે નેક્સ્ટ વિડીયોમાં આપણે લોકો એક્સરસાઇઝ સ્ટાર્ટ કરશું એટલે કે સ્વાધ્યાય બરાબર આમાં કઈ ડાઉટ હોય તો ફોન કે મેસેજ કરજો So thanks for watching this video. Take care of yourself and see you soon in the next lecture.